નમસ્કાર. આજે ધોરણ 12 ની અંદર આંકડા શાસ્ત્રમાં પહેલું પ્રકરણ છે આપણે સંભાવનાના સરવાળાના નિયમ અનુસાર જે ઉદાહરણો ભણતા હતા એમાં જ આજે આપણે આગળ વધવાનું છે. તો ઉદાહરણની રકમ વાંચું છું કે એક સામાજિક સંસ્થામાં ડોક્ટરી વ્યવસાય અંગે વ્યવસાય સાથે સંકળાયેલ 3 વ્યક્તિ અને ઇજનેરી વ્યવસાય સાથે સંકળાયેલ છે 5 વ્યક્તિ એ સેવા આપે છે. તો એક સમિતિ બનાવવાના હેતુસર આ વ્યક્તિઓ બે વ્યક્તિઓમાંથી બે વ્યક્તિઓને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો પસંદ કરેલ બંને વ્યક્તિઓ એક જ વ્યવસાય સાથે સંકળાયેલા હોય તેની સંભાવના શોધો. તો સૌથી પહેલા તો કુલ વ્યક્તિ કેટલા? તો કે કુલ વ્યક્તિ 3 છે એ ડોક્ટરી વ્યવસાયના અને 5 છે ઇજનેરી વ્યવસાયના, એટલે કુલ 8 વ્યક્તિ છે. 8 માંથી યાદચ્છિક રીતે કુલ પરિણામ આપણે મેળવવા હોય તો બે વ્યક્તિઓની પસંદગી કરવાની આવે. તો બે વ્યક્તિઓની પસંદગી કરે તો શું પરિણામ મળશે? તો કે 8 માંથી 2 જાય તો 6 ફેક્ટોરિયલ, 6 ફેક્ટોરિયલ ઉડી જશે. અહીંયા ઉપર ક્યાં સુધી લઈ જવાનું? તો કે 8 થશે. એ છે B.
ખાલી વર્ગ સૌથી પહેલા આપણે શોધીએ પસંદ થયેલ બંને વ્યક્તિ જો ડોક્ટરી વ્યવસાયના હોય તો તો ડોક્ટરી વ્યવસાયમાં કેટલા સભ્યો છે એટલે કે 3 અને કેટલા થશે તો કે 3C2 આપણે તમારી જે ઓલા પરિણામો લખાવ્યા એમાં અહીંયા NCN માઇનસ 1 બરાબર આપણે સીધું લખાવેલું છે જેથી કરીને આપણને ડાયરેક્ટ પરિણામ મળે તો અહીંયા સીધા કેટલા આવશે તો કે 3 એટલે કે માંગેલ પરિણામ શું થશે તો કે અપેક્ષિત પરિણામ ઓછામાં ઓછું એક
જો વાંચતો હોય એની સંભાવના આપણે પી એ કહીએ તો એક્સ નામે સમાચાર પત્ર ન વાંચે ન વાંચતો હોય એની સંભાવના શું થાય તો કે એની Yeah.
Thank you.